120% રકમ ઉપજેલી છે. હા તો મારે 60% પ્રમાણે 120,000 થશે. જેમ ચાલુ મિલકતોના 80% રકમ ઉપજે છે તો ચાલુ મિલકતોને 80% અહીંયા જે રકમ છે મારા મિત્રો એ પ્રમાણે અહીંયા આપણે દર્શાવી દીધેલી છે. જો જરા તો અહીંયા પેલા સમજ કે લીધે ધ્યાન રાખો. આમ તો જ્યારે લખીએ ત્યારે માનવી તો વિકાસ ખાતે ઉધાર દેલા એ ચાલુ મિલકતો ખાતે જમા શક્તિ રહી જાય. 10,000 રોકડના બાદ કરી દીધેલા છે. ખ્યાલ તો રોકડ ખાતે ઇટલા આપણે બાદ કર્યા છે. રોકડ ખાતે 10,000 બાકી ના જે રહ્યા પલટ દિયા છે તો 60% બાકી રહે તો 1,20,000 સ્થિર મિલકતો થશે. આમનો ચાહે એને દર્શાવવાનું છે પાકા સર્વે જાઓ માલ મિલકત નિકાલ ખાતામાં. હવે એની રકમ ઉપજે છે ત્યારે આપણે આમનો શું કરીએ જો જરા સ્થિર મિલકતના 120% રકમ ઉપજે છે તો સ્થિર મિલકતોને 120% તો સ્થિર મિલકતો કેટલી છે મારા વિદ્યાર્થી મિત્રો 1,12,000 ને 120% એટલે 20% રકમ વધુ ઉપજે છે. વધુ ઉપજે છે એ રકમ આપણને મળે જે રકમ મળે છે બંને શું કરીએ રોકડ ખાતે ઉધાર 1,44,000 માલ મિલકત નિકાલ ખાતે 1,44,000 બાબત જે હું બોલું છું સ્થિર મિલકતોની રકમ ઉપજી કે ના ત્યાર પછી જોવા જરા ચાલુ મિલકતોને 80% રકમ ઉપજી તો ચાલુ મિલકતો કેટલી હતી 70,000 70,000 80% 7,58,56,000 થશે. તો જે રકમ માટે આપણે શું બોલ્યું રોકડ ખાતે ઉધાર 56,000 માલ મિલકત નિકાલ ખાતે જમા 70,000 બાબત જેમાં ચાલુ મિલકતોના 80% રકમ ઉપજી કે ના આ પ્રમાણે દાખલો ગણવા માટે પ્રયત્ન કર્યો. મારા વિદ્યાર્થી મિત્રો મંદિર દાખલા ઉપરાંત અગત્યના હતા મેં સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. હવે પ્રશ્ન નંબર 3
તો ઘસારા ફંડ માલિક અધિકાર ખાતાની અંદર શરૂઆતમાં જમાબાજી જોગવાઈના મથારા હેઠળ દર્શાવેલું છે. તો માલિક ખાતા જમાબાજી દર્શાવે છે. બોલીએ કઈ રીતના એ આપણો ઘસારા ફંડ ખાતે ઉધાર કે માલિક ખાતે જમા. આ પ્રશ્ન અગત્યનો વાલા વિદ્યાર્થી તો 3 માર્ક્સનો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને તૈયાર કરી દેવાનો રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે, જો ફરીથી પ્રશ્ન ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતના થઈ શકે છે, બે રીતના. બીજો પોઈન્ટ, વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓને હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને શું કહેવાય? સંપાદન ખાતું અથવા માલ મિલકત વિકાસ ખાતું. સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? માલ મિલકત વિકાસ ખાતા જેવું. ત્યારબાદ નંબર 4, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? વિસર્જન કર. 5 નંબર, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને કારખાના નામક 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમાબાજી કઈ રકમ લખશું? કેટલા લખીશું આપણે? 25 રૂપિયા લખ્યા. લાસ્ટ પોઈન્ટ, પેઢીના વિસર્જન સમયે સામાન્ય કારીગર વળતર ભંડોળ નવું ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ભાગીદારોના મૂડી ખાતે. પહેલા વિદ્યાર્થી તો પોઈન્ટ નંબર 6 ખાસ યાદ રાખવા વિકલ્પની આમનોદ લખીએ કે આમનોદ જ છે વાસ્તવમાં. સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નદું ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. તો બધા વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ. તો અહીંયા મેં આજે પ્રકરણ છે બાલક વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં જે દાખલાઓ પૂછાય છે એ બધું મેં ઘણા માટે પ્રયત્ન કરેલો છે. દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે વિસર્જનના ચેપ્ટરની અંદર 3 માર્ક્સની આમનોદ પૂછાય છે, બધી ચલાવી શીખવાડી તમને. સાથે સાથે એક વિકલ્પ પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન, તે થિયરી તમારે તૈયાર કરવાની રહેશે. બીજું સાથે સાથે 3 માર્ક્સની ટૂંકો જ છે, માલ મિલકત નિકાલતા ટૂંકો તૈયાર કરો. દરેક વિદ્યાર્થી મિત્રો ટૂંકો તૈયાર કરી લેવાની રહેશે. ત્યાર પછી માલ મિલકત ખાતાનો નમૂનો પણ દરેક વિદ્યાર્થી મિત્ર તૈયાર કરવાનો રહેશે. એના પર આધારિત દાખલો છે બાળક વિદ્યાર્થી મિત્રો, જેથી કરી તમને તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે. તો બાળક વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રકરણ જે છે એ પૂર્ણ કરી દીધેલ છે. પાછળ દાખલાઓ બધા આપેલા છે, બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, એને કોઈ વિદ્યાર્થી તૈયાર કરવાના રહેશે નહીં. અહીંયા મેં જેટલું ચલાવેલું છે તમામ થિયરી તૈયાર કરજો. માલ મિલકત નિકાલ ખાતા પ્રથમ પદ્ધતિ, બીજી પદ્ધતિ, એ પણ ટૂંક પૂછાય અમુક સમય પરીક્ષાની અંદર. અથવા માલ મિલકત નિકાલ ખાતે ટૂંક તૈયાર કરો, અથવા ભાગીદારી વિસર્જનની પદ્ધતિઓ જણાવો, રીતો જણાવો, એ પ્રશ્ન તૈયાર કરી દેવાનો રહેશે. ફરીથી મારા વિદ્યાર્થી મિત્રો ફટાફટ ઝડપી પુનરાવર્તન કરીએ છીએ. અહીંયા જોઈ લો, માલ મિલકત ખાતે તો કોઈ ભાગીદાર કોઈ પણ મિલકત લઈ જાય છે
અહીંયા કિંમતો દર્શાય છે જ્યારે ભાગીદાર લઈ જાય ત્યારે કોઈ પણ મિલકત તો આપણે શું બોલીએ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કે મારી મિલકત નિકાલ ખાતે જવા જ્યારે કોઈ પણ ભાગીદાર કોઈ પણ દેવ ચૂકવવાનું વચન આપે છે બાળક ત્યારે તો વચન આપે ત્યારે આમનો શું થાય મારી મિલકત નિકાલ ખાતે ઉધાર કે ભાગીદારના મૂડી ખાતે જવા અગત્યની છે બાળક ત્યારે તો બહુ જ મહત્વની આમનો છે ધ્યાન રાખવાનું છે સાથે સાથે પ્રકરણ 5
નવા બાગીદારનો પ્રવેશ, આઠ ગુણનો ફરજિયાત દાખલો પૂછાય છે. પ્રકરણ છ બાગીદારની નિવૃત્તિ, એમાં આઠ ગુણનો ફરજિયાત દાખલો પૂછાય છે. વિસર્જન 1+1+3+3 = 8 આ પ્રમાણે ગુણવાર છે. તો ભાગ 1 પૂરો કરવા માટેનો પ્રયત્ન કરેલો છે. દરેક વિદ્યાર્થી મિત્ર નમ્ર અપીલ, દરેક વિદ્યાર્થી મિત્રો બધા વિડીયો પૂરી પૂરા જુઓ, વાંચન કરો, તૈયારી કરો. સ્વાધ્યાય કરે ફરજિયાત લખે તો વોટ્સએપ પર મોકલી દેવાનું. ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ હેપી દિવાળી.